આપનું સ્વાગત છે. ઉત્તર પ્રદેશ બાદ ગુજરાતમાં પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકોના મોતના ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે વીટીવી દ્વારા બાળકોની ચિંતાને લઈને પાટણની ધારપુર હોસ્પિટલમાં રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલની અનેક બેદરકારી સામે આવી હતી. તો જોઈએ તેનો એક અહેવાલ. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકોના મોતને લઈને સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. લોકોમાં સરકારી હોસ્પિટલો પરની શ્રદ્ધા ઘટી રહી છે. ત્યારે વીટીવી દ્વારા બાળકોના આરોગ્યની રક્ષા બાબતે પાટણની ધારપુર હોસ્પિટલમાં મહાઅભિયાન એવા હોસ્પિટલ રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું. આ રિયાલિટી ચેક દરમિયાન હોસ્પિટલના નિયોનેટલ અને આઈસીયુ વોર્ડમાં કોઈ જ જવાબદાર ડોક્ટર જોવા મળ્યા ન હતા. બે નર્સ કર્મચારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ડોક્ટર સાહેબ બહાર ગયા છે. એટલું જ નહીં, નર્સોએ કેમેરાથી બચવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મીડિયા કર્મી દ્વારા વાસ્તવિક પરિસ્થિતિ કેમેરામાં કેદ કરવાની શરૂઆત કરવામાં આવી, ત્યારે ગેરહાજર ડોક્ટરે નર્સ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ બોલાવીને બધા હાજર હોવાનું ચિત્ર ઉપસાવવાનો વ્યર્થ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમારા પહેલા દિવ્ય ભાસ્કર વાળા આવ્યા છે, ત્યાં પરમિશન લઈને જ આવવાનું હોય, એમને ના આવવાનું હોય. આરએમઓ સર ની બધી માહિતી ત્યાં છે, ત્યાંથી મળી જશે. અહીંયાથી નહીં, આરએમઓ સર ઓફિસર જે મેડિકલ જે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ સાહેબ કહેવાય, ત્યાંથી માહિતી તમને બધી મળી જશે. બધી ખબર છે, બધી માહિતી હોય. ઓથોરિટી નોટ માય ઓથોરિટી, ઓથોરિટી નથી, ના નથી પાડીને ઓથોરિટી નથી. આરએમઓ સર ત્યાંથી વાત કરો, વાત ત્યાંથી કરો, ત્યાંથી બધું તમને મળી જશે. મહત્વની વાત છે કે બાળકોના વોર્ડમાં એક પણ ગાયનેક ડોક્ટર જોવા મળ્યો ન હતો. ફક્ત એક જુનિયર ડોક્ટરને દેખાવ ખાતર કેમેરા સામે લાવીને હાજર કરાયો હતો. હરજી ચૌધરી નામના રેસિડેન્ટલ ડોક્ટરે પહેલા તો કેમેરા બંધ કરવાની સલાહ આપી હતી. ડોક્ટરોની હાજરી, ડોક્ટરોની સંખ્યા અને સારવાર હેઠળ બાળકોની સંખ્યા બાબતે મીડિયા કર્મી દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. ઉલટાનું મીડિયા કર્મીઓને કોની પરમિશનથી અંદર આવ્યા છો તેમ કહીને ધમકાવવાનું શરૂ કર્યું હતું. અમદાવાદ સિવિલમાં જે રીતે બાળકોના મોતનો મામલો સામે આવ્યો છે અને અત્યારે કહેવાય કે ગુજરાતની તમામ જે સિવિલોની શું પરિસ્થિતિ છે તેને લઈને આપણે પાટણ જિલ્લાની જે મોટામાં મોટી સિવિલ કહેવાય ધારપુર હોસ્પિટલ, ધારપુર હોસ્પિટલમાં નજર કરીએ તો અત્યારના બાળકો, ચાર બાળકો ઇન્ડોર છે. મહત્વની બાબત એ છે કે અત્યારના જે ગુજરાતમાં જે ઘમાસાણ મચ્યું છે, જે બાળકોને મોતને લઈને જે ઘમાસાણ મચ્યું છે ને, અત્યારે કહેવાય કે મુખ્યમંત્રી સહિતના જે નેતાઓ છે બાળકોને જે મોતની પાછળ જે કહેવાય કે પોતાનો બચાવમાં નીકળ્યા છે. પરંતુ મહત્વની બાબત એ કહેવાય કે જે રીતના ધારપુર હોસ્પિટલમાં જ્યારે વીટીવીની ટીમે જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે અત્યારે આ જે કહેવાય કે ચાર બાળકોને કહેવાય કે કોઈ પણ ડોક્ટર હાજર નથી. એકબીજા જે કહેવાય કર્મચારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે. ડોક્ટર પણ આવીને વીટીવીની ટીમને જોઈને ભાગી ગયા છે. એટલે મહત્વની બાબત છે કે પાટણમાં કુલ કેટલા બાળકો છે, કેટલા બાળકોના અત્યાર સુધી મોત થયા છે, કોઈ પણ આંકડો વીટીવીને મળી નથી રહ્યો છે. એટલે કહી શકાય કે પાટણની ધારપુર હોસ્પિટલમાં બાળકોને લઈને સિવિલ અને તંત્ર કેટલું ચિંતિત છે. હર્ષદ પંચોલી, વીટીવી ન્યૂઝ, પાટણ.